वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। ह्यूमन एंडोक्राइन सिस्टम में चैप्टर नो लास्ट टॉपिक आज से मेकेनिज्म ऑफ हॉर्मोन एक्शन, मतलब के अंतस्त्रावी तंत्र जे छे एमां अंतस्त्रावोनी क्रियाविधि कई रीते अंतस्त्रावो अपना शरीर में असर करे छे। तो खूबज इंटरेस्टिंग टॉपिक है और एक्जाम ने अनुलक्षी ने खूबज अगत्य टॉपिक गणी शकाय, बराबर। कारण के अपने भणी गया सामान्य माहिती जी है विषय अपने भणी लीए पहला कि अंतस्त्रावो जी है अपने भण्या था, अपने टॉपिक नु नाम थशे अंतस्त्रावोनी क्रियाविधि। अंतस्त्रावोनी क्रियाविधि मतलब कि अंतस्त्रावो जी है कार्य कई रीते करे छे, तो एना माटे समझवु खूब जरूरी है कि अपने अंतस्त्रावो जी है ये अंतस्त्रावो एनु संश्लेषण स्थान, संश्लेषण के स्त्रावी स्थान तथा कार्यस्थान, कार्यस्थान जुदू जुदू हो। आपणे भणी गया कि अंतस्त्राव एवा प्रकारना रसायणों छे कि जे संश्लेषण थता होय अथवा तो ज्यांथी एनो स्त्राव थतो होय तेनु कार्य नथी होतुं, एनु कार्य जे छे ई करता बीजी जग्याए होय छे। तो ई कई रीते त्यां सुधी पहोंचे तो आपणे ए पण भणी गया कि अंतस्त्राव जे छे अंतस्त्राव रुधिरमां भळीने अंतस्त्राव रुधिरमां भळीने पोताना लक्ष्य कोषो, पोताना लक्ष्य कोष सुधी पहोंचे छे। मतलब कि एना माटे कोई पण प्रकारनी वाहक नलिका होती नथी, ए कई रीते वहन पामे छे सीधा रुधिरमां, रुधिर द्वारा ज्यांथी मुक्त थाय त्यांथी पोताना कार्यस्थान सुधी पहोंचे छे। હવે પ્રશ્ન એ થશે, બરાબર, ઉદાહરણ આપો એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે પિટ્યુટરી ગ્રંથિ લઈ લો, પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થતા અંતસ્ત્રાવ, એમાં હું બે અંતસ્ત્રાવ લઉં છું, દાખલા તરીકે એક અંતસ્ત્રાવ લઈ લઉં છું એડીએચ, એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન, બરાબર, જે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ જે છે એનો અંતસ્ત્રાવ છે, અને બીજો કોઈ પણ અંતસ્ત્રાવ જે છે દાખલા તરીકે લઈ લઉં છું, કોઈપણ અંતસ્ત્રાવ લઈ શકીએ, દાખલા તરીકે TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મ, આ માત્ર એક એક્ઝામ્પલ આપું છું, બરાબર, સમજવા માટે એક્ઝામ્પલ। તો પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થાય છે આ બે અંતસ્ત્રાવ, એક છે ADH અને બીજું છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મ। હવે ADH જે છે એનું તમે કાર્ય સમજી ગયા કે ADH જે છે અંતસ્ત્રાવ છે, આ અંતસ્ત્રાવ રુધિરના માર્ગે જઈ, બરાબર, આ રુધિરના માર્ગે વહન પામશે, એડીએચ ક્યાં જશે, એડીએચ જે છે ઈ એનું કાર્ય છે એન્ટી ડાયરેટિક હોર્મોન, મતલબ મૂત્રપિંડ જે છે એમાં એનું કાર્ય થશે। તો જે જગ્યાએ મૂત્રપિંડ હશે, બરાબર, મૂત્રપિંડ જે છે મૂત્રપિંડવાળો ભાગ, મૂત્રપિંડની ડીસીટી તથા સંગ્રહણ નલિકા, તથા સંગ્રહણ નલિકા, મૂત્રપિંડ જે છે મતલબ એનું કાર્ય મૂત્રપિંડ સંબંધિત છે, મૂત્રપિંડ જે છે એના કાર્ય સંબંધિત છે। હવે જો સમજવાની બાબત શું છે કે પિટ્યુટરી ગ્રંથિ જે છે તો મગજમાં આવેલી છે, આ ભાગ જે છે ક્યાં આવેલો છે, મગજ, મતલબ આ અંતસ્ત્રાવ જે છે એ મગજમાં સ્ત્રાવ પામે છે, મગજમાંથી એને પહોંચવાનું ક્યાં છે, છે એક મૂત્રપિંડ સુધી, બરાબર, મૂત્રપિંડવાળો ભાગ જે છે, બરાબર, આ મૂત્રપિંડ યોગ્ય રીતે લખી નાખીએ, મૂત્રપિંડ, મૂત્રપિંડવાળો ભાગ અને મગજ બંને તમે જુઓ તો બંને વચ્ચે ખૂબ જ ગેપ છે, ઘણી બધી વચ્ચે જે છે એ અંતર છે। તો અંતરમાં એડીએચ અંતસ્ત્રાવ વહન કઈ રીતે થશે, તો કે વહન પામશે રુધિર દ્વારા, રુધિર દ્વારા વહન, રુધિર દ્વારા વહન થઈ જાય છે અંતસ્ત્રાવ, બરાબર। પણ પ્રશ્ન મેં નહીં છે કે એડીએચ અંતસ્ત્રાવને કેમ ખબર પડે કે મારે મૂત્રપિંડ બાજુ જ જવાનું છે, રુધિર તો આખા શરીરમાં બધે ફરતું હોય। સેમ એ જ રીતે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે એ વહન પામી અને ક્યાં પહોંચશે, તો કે એનું કાર્ય છે થાઇરોઇડ, તો એ ક્યાં જઈને પહોંચશે, તો કે એનું કાર્ય છે થાઇરોઇડ ગ્રંથિમાં, તો થાઇરોઇડ ગ્રંથિ સુધી પહોંચવા માટે એનું વાહક માધ્યમ જે છે એ તો શું હશે, રુધિર, બરાબર, રુધિર દ્વારા વહન, આ પણ રુધિર દ્વારા વહન પામે, કારણ કે બધે બધા જે છે અંતસ્ત્રાવ રુધિર દ્વારા વહન પામે। પણ મેઇન પ્રશ્ન એ છે, બરાબર, સમજવા માટે આ બધા અંતસ્ત્રાવ માટે લાગુ પડે કે બધા અંતસ્ત્રાવો જ્યાં મુક્ત થાય છે ત્યાંનું કાર્ય નથી, આ મગજમાંથી મુક્ત થાય છે, બરાબર, મગજમાંથીનું કાર્ય તો મૂત્રપિંડમાં છે અથવા તો થાઇરોઇડ ગ્રંથિમાંથી, ઉદાહરણ તરીકે લીધું છે,
એડીએચ ને કેમ ખબર પડે કે મારે મૂત્રપિંડ બાજુ જવાનું છે અને મૂત્રપિંડમાં જ એનું કાર્ય કરવાનું છે, કારણ કે બીજી કોઈ જગ્યાએ તેનું કાર્ય થવાનું નથી. એ જ રીતે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એનું કાર્ય થાઇરોઇડ ગ્રંથિમાં છે, તો કઈ રીતે જે છે એ ત્યાં પહોંચશે. બીજી બાબત કે આ જે અંતઃસ્ત્રાવો જે છે, આ બંને છે અંતઃસ્ત્રાવો, અંતઃસ્ત્રાવો પોતે જ્યાં કાર્ય કરવાના છે એ કહેવાય એનું લક્ષ્ય અંગ. આ શું થશે? લક્ષ્ય અંગ. લક્ષ્ય અંગ તરીકે મૂત્રપિંડ છે, આવી રીતે થશે લક્ષ્ય અંગ તરીકે થાઇરોઇડ. લક્ષ્ય અંગ તરીકે મૂત્રપિંડ અથવા તો થાઇરોઇડ બંને લક્ષ્ય અંગ સુધી પહોંચવા માટે બરાબર શું એવો ઘટક છે કે જેના લીધે આ બંને અંતઃસ્ત્રાવ માત્ર આ અંગ સુધી પહોંચીને ત્યાં જ એનું કાર્ય કરે છે, બરાબર? તો એના માટે અગત્યનું બાબત એ છે કે એડીએચ વાળો ભાગ જે છે એ મૂત્રપિંડમાં જઈને જ એનું કાર્ય કરે છે. એનું કાર્ય એનું કારણ શું છે? તો કે મૂત્રપિંડના કોષોમાં એને સ્વીકારવા માટેના રિસેપ્ટર આવેલા હોય છે. રિસેપ્ટર અથવા એના માટે નામ શબ્દ આપી શકાય ગ્રાહી કોષ. ગ્રાહી કોષ, ગ્રાહી પ્રોટીન અથવા તો ગ્રાહી કોષ તરીકે શબ્દ લઈ શકાય. તો એડીએચ માત્ર આ રિસેપ્ટર સાથે જોડાઈ શકે કે જે મૂત્રપિંડમાં જોડાયેલા છે. અને થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અંતઃસ્ત્રાવ એક રસાયણ છે, એ રસાયણને જોડાવા માટેનું રિસેપ્ટર, એના માટેના રિસેપ્ટર, રિસેપ્ટર મતલબ કે ગ્રાહી પ્રોટીન, એ માત્ર થાઇરોઇડમાં આવેલા હશે. એટલે આ પેલું દવા જેવું છે, આપણે કેમ ટેબ્લેટ દાખલા તરીકે મોઢામાં નાખીએ તો એ કેમ જ્યાં દુખાવો થતો હોય ત્યાં જઈને અસર કરે ઓટોમેટિક, કેમ બીજી કોઈ જગ્યાએ નથી જતી, એને કેમ ખબર પડી કે આ જગ્યાએ જવાનું છે? તો એ એક પ્રકારનું કેમિકલ છે, રસાયણ છે. એમ રસાયણની જેમ જ આ એક રસાયણો છે અંતઃસ્ત્રાવ, એ ઓટોમેટિક એ જગ્યાએ જઈને જ જોડાવાના છે કે જ્યાં એના માટેના રિસેપ્ટરો છે. એટલે કાર્ય પદ્ધતિ સમજતા પહેલાં આપણે એક બાબત જે છે આમાં સમજશું કે અંતઃસ્ત્રાવો જે છે રુધિર દ્વારા વહન પામી અને પોતાના લક્ષ્ય અંગ સુધી કઈ રીતે પહોંચે, કારણ કે લક્ષ્ય અંગમાં એના કોષોની બહારની બાજુ આ રિસેપ્ટર ક્યાં આવેલા હોય? તો કે મૂત્રપિંડ જે છે એનો જે કોષ આવેલો હોય, બરાબર, દાખલા તરીકે જે છે આ કોષ છે, કોષવાળો ભાગ જે છે, કોષની અંદર કોષ કેન્દ્ર, બહારની બાજુનો ભાગ જે છે આવી ગયો આ કોષરસ પટલ. કોષરસ પટલ અથવા કોષરસ્તર જે છે એમાં એના માટેના ચોક્કસ રિસેપ્ટર આવેલા હોય. અહીંયા રિસેપ્ટર હશે કોષની બહારની સપાટી પર. તો આ રિસેપ્ટર જે છે એ રિસેપ્ટરો બે પ્રકારના આપણે ભણીએ છીએ, કોષરસ પટલમાં આવેલા હોય અથવા તો કોષની અંદર આવેલા હોય ટૂંકમાં. પણ એ જે તે કોષ પૂરતા રિસેપ્ટર જે છે એ મર્યાદિત છે. એડીએચ માટેના રિસેપ્ટર માત્ર મૂત્રપિંડમાં જશે, ટીએસએચ જે છે એના માટેના રિસેપ્ટરો થાઇરોઇડ ગ્રંથિમાં જશે, એફએસએચ અને એલએચ જે છે જેવા જનનાંગીય અંતઃસ્ત્રાવો છે તો એના લિંગી અંગો જે છે ત્યાં જ એના રિસેપ્ટરો હશે. એમ દરેકે દરેક પ્રકારના અંતઃસ્ત્રાવોના કાર્ય જે અંગમાં થવાના છે એ અંગના કોષોમાં જેના રિસેપ્ટરો આવેલા હોય એટલે એ માત્ર ત્યાં જઈને જ જે છે સીધા જોડાશે, બાકી કોઈ જગ્યાએ એ જોડાઈ શકે નહીં. અને જ્યાં જોડાય ત્યાં જ એનું કાર્ય થવાનું છે. એટલે આ છે એની ક્રિયાવિધિ સમજવા માટેની પેલી પ્રાથમિકતા. પહેલાં સમજવું જરૂરી છે કે રિસેપ્ટર શું છે અને ત્યાં જઈને કેમ કાર્ય કરે છે, બરાબર? હવે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જે જે ભાગ ક્રિયા પ્રકારની ક્રિયાવિધિ છે અને કઈ રીતે કાર્ય કરે છે એ સમજીએ. જો સૌથી પહેલાં અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ ટોપિકનું નામ થશે મિકેનિઝમ ઓફ હોર્મોન એક્શન. જો અંતઃસ્ત્રાવ તેમના લક્ષ્ય કોષ સાથે જે પ્રોટીન સાથે જોડાય તેને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર કહે છે, જેમ આગળ કીધું એ પ્રમાણે, બરાબર. આ એડીએચ છે તો એડીએચ ક્યાં જઈને જોડાશે? તો એ રિસેપ્ટર સાથે. ટીએચ ક્યાં જઈને જોડાશે? એના રિસેપ્ટર સાથે. રિસેપ્ટર શું છે? તો એક પ્રકારનું ગ્રાહી પ્રોટીન, બરાબર, એક પ્રોટીન છે કે જે સ્વીકારે છે અંતઃસ્ત્રાવને, બરાબર, એને નામ આપ્યું રિસેપ્ટર, અંતઃસ્ત્રાવ રિસેપ્ટર. લક્ષ્ય કોષ સાથે, લક્ષ્ય કોષ એટલે કે જ્યાં એનું કાર્ય કરવાનું એ કોષ સાથે જોડાય, જે ફક્ત લક્ષ્ય પેશીઓમાં જ હોય છે. જો આ મહત્વની બાબત કે અંતઃસ્ત્રાવનું જ્યાં કાર્ય થવાનું હોય ત્યાં જ એના રિસેપ્ટર કોષો આવેલા હોય. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર લક્ષ્ય કોષના કોષરસ પટલમાં જોવા મળે, જેને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહે છે. એટલે એવા રિસેપ્ટરના બે પ્રકાર છે મહત્વની બાબત, કે જે કોષરસ પટલમાં જોવા મળે જેમ આગળ મેં દર્શાવ્યું, એને નામ આપ્યું મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર, અને જે રિસેપ્ટર લક્ષ્ય કોષની અંદર મળી આવે તેને નામ આપ્યું કોષાંતરીય રિસેપ્ટર, બરાબર. મુખ્યત્વે તે કોષ કેન્દ્રીય રિસેપ્ટર મતલબ કે કોષ કેન્દ્રમાં હોય છે. એટલે આવા રિસેપ્ટર જે છે એ બે પ્રકારના હોય. આગળ કીધું પ્રમાણે રિસેપ્ટરવાળા ભાગ જે છે, આ રિસેપ્ટર, આ જે રિસેપ્ટર થશે દાખલા તરીકે એ કયું થશે? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર મતલબ કે જે રિસેપ્ટર કોષરસ પટલમાં જોડાયેલું છે. અને બીજો પ્રકારનો રિસેપ્ટર
જે અંદરની બાજુ છે કોષ કેન્દ્રમાં મોટા ભાગે વધારે હોય એને કહેવાય કોષાંતરીય રિસેપ્ટર. આ રિસેપ્ટરો બે પ્રકારના હોય. એક પ્રકારનો રિસેપ્ટર કયો? તો કે એક પ્રકારનો રિસેપ્ટર કે જેમાં એ કોષરસપટલ મતલબ કોષની બહારની બાજુ જોડાયેલા હોય. બીજો પ્રકારનો રિસેપ્ટર તો કે જે કોષની અંદરની બાજુ એમ અંદરમાં મોટા ભાગે કોષ કેન્દ્રમાં હોય છે. તો બે પ્રકારના આવા રિસેપ્ટરો જોવા મળે. એટલે આનો અર્થ બીજો ઇન્ડાયરેક્ટલી અર્થ શું થઈ ગયો કે અમુક અંતઃસ્ત્રાવો કોષની બહારની બાજુ જ જોડાય છે, અમુક અંતઃસ્ત્રાવો સીધા કોષની અંદર ઘૂસી જાય છે. તો કયા પ્રકારના અંતઃસ્ત્રાવો અંદર જઈ શકતા હશે અને કયા નહીં જઈ શકતા હોય આપણે સમજવું પડે. એના પછી એ સમજીએ. જો અંતઃસ્ત્રાવ તેના રિસેપ્ટર સાથે જોડાણના પરિણામે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના થાય છે. બરાબર, જે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સાથે જોડાઈ જાય એ રિસેપ્ટર બંને જોડાઈને કોમ્પ્લેક્સ બનાવે એનું નામ છે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ. આકૃતિ જે છે એમાં દર્શાવેલું છે પ્રમાણે જો આ આકૃતિ દ્વારા સમજીએ. આ દાખલા તરીકે અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવનું નામ છે FSH. એ અંડપિંડીય કોષરસ્તર, અંડપિંડનો કોષ છે એ કોષના કોષરસ્તરમાં એક રિસેપ્ટર આવેલું છે. જો આ જે રેડ કલરનો ભાગ દર્શાવેલો છે રિસેપ્ટર છે. રિસેપ્ટર અને અંતઃસ્ત્રાવ, અંતઃસ્ત્રાવ બ્લુ કલરનો, આ બે ભાગ જોડાઈ ગયા. આ જે જોડાણ થઈને આ જે ભાગ બન્યો એને કહેવાય અંતઃસ્ત્રાવ રિસેપ્ટર કોમ્પ્લેક્સ. બરાબર, અથવા તો અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ એની જગ્યાએ ત્યાં જોડાઈને બંનેનો બનતો એક સંકુલ જેવી રચના. દરેક અંતઃસ્ત્રાવ માટે ફક્ત એક જ ચોક્કસ રિસેપ્ટર હોય છે. સ્વાભાવિક છે કે એક અંતઃસ્ત્રાવ માટેનો રિસેપ્ટર ચોક્કસ એ જ હોય, કારણ કે નહીંતર તો એ બધી જગ્યાએ જોડાઈ શકે. જે અંતઃસ્ત્રાવ હોય એનો રિસેપ્ટર જે છે બરાબર એક જ હોય, એની ચોક્કસ જ હોય, મતલબ એ ચોક્કસ અંગ સાથે જોડાયેલું હોય. આથી રિસેપ્ટર વિશિષ્ટ છે, ચોક્કસ છે. મતલબ કેમ? લોક એન્ડ કી પ્રમાણે કે જે તાળું હોય એમાં જે ચાવી લાગતી હોય એ લાગે, પછી બીજી ન લાગે, એમ જે અંતઃસ્ત્રાવ હોય એનો રિસેપ્ટર હોય ત્યાં જ જોડાઈ શકે, બીજે ક્યાંય જોડાઈ શકે નહીં. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના થતાં લક્ષ્ય પેશીમાં ચોક્કસ જીવરાસાયણિક ફેરફારો થાય છે અને આ લક્ષ્ય પેશીઓના ચયાપચય અને તેની દેહધાર્મિક કાર્યોનું નિયંત્રણ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. આકૃતિ દ્વારા સમજવું કઈ રીતે ફેરફાર પહોંચાડે. જો દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે, આ ઉદાહરણ આકૃતિ દ્વારા અંતઃસ્ત્રાવ દાખલા તરીકે FSH. તો FSH આપણે ભણી ગયા કે પ્રજનન તંત્ર લિંગી અંતઃસ્ત્રાવ છે. તો એનું એનું કાર્ય ક્યાં હોય? તો કે અંડપિંડમાં અથવા તો શુક્રપિંડમાં હોઈ શકે. તો અંડપિંડના કોષરસ્તરમાં જઈને એ જોડાય. રિસેપ્ટર અને અંતઃસ્ત્રાવ બે જોડાઈ ગયા એટલે પ્રતિભાવ વન, મતલબ એનું નામ એવું છે રિસ્પોન્સ વન. એક રિસ્પોન્સ ઉત્પન્ન થયો. કોષની અંદરની બાજુ છે આ, કોષના કોષરસ્તરમાં એક રિસ્પોન્સ ઉત્પન્ન થયો. એ રિસ્પોન્સ આપણે પહોંચાડવાનો છે કોષ કેન્દ્ર સુધી. તો પહોંચાડવા માટે રિસ્પોન્સ માટે એક બીજા વાહકની જરૂર પડે, જેને નામ આપ્યું દ્વિતીય સંદેશાવાહકની ઉત્પત્તિ. દ્વિતીય સંદેશાવાહક એટલે શું? તો કે પહેલો રિસ્પોન્સ મેસેજ કોણ લઈને આવેલું છે? અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ એક માહિતી લઈને આવેલું છે, એની કોષ સુધી પહોંચાડવાની છે. હવે કોષમાં જે બહારની બાજુ રિસેપ્ટર જોડાય છે બરાબર, એ રિસ્પોન્સ એક ઉત્પન્ન કરે, પણ એ રિસ્પોન્સને પહોંચાડવા માટે વચ્ચે એક વાહકની જરૂર પડી. વાહક છે દ્વિતીય સંદેશાવાહક. એ કોણ છે? તો કે એના ઉદાહરણ ચક્રીય AMP, સાયક્લિક AMP અથવા તો કેલ્શિયમ, અથવા તો એક બીજું ઉદાહરણ છે IP3 આઇનોસિટોલ ટ્રાયફોસ્ફેટ નામનું ઉદાહરણ જે છે આવશે થિયરીમાં છે. સાયક્લિક AMP, ચક્રીય એડિનોસાઇન મોનોફોસ્ફેટ, કેલ્શિયમ અથવા IP3, આ બધા જે છે દ્વિતીય સંદેશાવાહકો છે. આ શું કરશે? તો કે જે રિસ્પોન્સ ઉત્પન્ન થયો છે અંતઃસ્ત્રાવ જે રિસ્પોન્સ લઈને આવેલું છે, એ રિસ્પોન્સને લઈને જૈવ રાસાયણિક પ્રતિભાવો પહોંચાડશે. ક્યાં સુધી? તો કે એ કેન્દ્ર સુધી, કોષ કેન્દ્ર સુધી માહિતી પહોંચાડે અને પછી એનું કોષ કેન્દ્ર દેહધાર્મિક પ્રતિક્રિયા આપે. ઉદાહરણ તરીકે અંડપિંડની વૃદ્ધિ. એટલે આ કઈ રીતે સમજવાનું છે? જો કે જે અંડપિંડની વૃદ્ધિ કરવા માટેનો મેસેજ કોણ લઈને આવેલું છે? આ FSH. પણ એ ક્યાં મેસેજ પહોંચાડશે? ખાલી રિસેપ્ટર સુધી, કારણ કે અંદર દાખલ નહીં થઈ શકતો. શું કામ નથી થતો? આપણે સમજીએ કે બહાર મેસેજ આપી દીધો બરાબર, દરવાજા સુધી જ પહોંચશે. દરવાજા પછી એને ઘરની અંદર મેસેજ પહોંચાડવા માટે એક દ્વિતીય સંદેશાવાહકની જરૂર પડશે. દ્વિતીય સંદેશાવાહક કોણ કોણ છે? તો કે વાહક તરીકે સાયક્લિક AMP બરાબર, જેને CAMP એવું પણ ટૂંકમાં કહી શકીએ. સાયક્લિક ચક્રીય AMP, CAMP, કેલ્શિયમ અથવા IP3, આ ત્રણમાંથી કોઈ પણ એક સંદેશાવાહક રિસ્પોન્સ એક મેસેજ લઈ કેન્દ્ર સુધી જાય, કેન્દ્રમાં મેસેજ પહોંચી જાય એટલે ત્યાં એનું કાર્ય ચાલુ થાય. આ રીતે આખી સિસ્ટમેટિક જે છે ક્રિયાવિધિ ગોઠવાયેલી હોય. એના પછી જો તો મેઇન પ્રશ્ન એ થાય કે કયા અંતઃસ્ત્રાવો જે છે કોષ કેન્દ્રની અંદર દાખલ થઈ જાય છે અને કયા કોષ કેન્દ્રની બહારની બાજુ જોડાય છે, કોષ રસપટલ સુધી જ જોડાય છે. એમ કીધું છે ને કે બે પ્રકારના રિસેપ્ટર હોય
एक कोशांतरी रिसेप्टर है, एक जैसे मेम्ब्रेन बाउंड रिसेप्टर। तो आवा बे प्रकार पड़वानी शू काम जरूर पड़ी, केम अमुक रिसेप्टरो बहार की बाजू रखा ने केम ये अंदर की बाजू रखा, एनु कारण शू है ई हवे समझे। जो एना पछी एक्जामिनर लक्षी ने आमांथी क्वेश्चन पूछाय छे, इम्पोर्टंट है। जो तो के रासायणिक प्रकृति आधार अंतस्त्राओ ने अलग अलग जूथ में विभाजित करवामां आवेला छे। रासायणिक प्रकृति एनुं केमिकल बंधारण केवुं छे एना आधारे केटलुं वर्गीकरण करेलू छे, वर्गीकरणमांथी क्वेश्चन पूछाय छे उदाहरण प्रमाणे। जो पहेलो प्रकार छे पेप्टाइड पोलीपेप्टाइड अथवा तो प्रोटीन अंतस्त्राओ। जे अंतस्त्राओ प्रोटीन प्रकृति धरावे छे, अंतस्त्राओ कया कया? तो के उदाहरण तरीके इन्स्युलिन स्वादुपिंडनो अंतस्त्राव, ग्लुकेगोन ई पण स्वादुपिंडनो अंतस्त्राव, पिट्यूटरी अंतस्त्राव, बधा पिट्यूटरी ना जेटला नवे नव अंतस्त्राव छे बधा प्रोटीन छे, अने हाइपोथेलेमसना अंतस्त्राव, आ बधा केवा छे? प्रोटीन बंधारण धरावता अंतस्त्रावो छे, बराबर। एटले तमने उदाहरण तरीके पूछे, दाखला तरीके एफएसएस जे छे केवा प्रकारनी प्रकृति धरावे, तो एफएसएस पिट्यूटरीनो अंतस्त्राव छे, तो ऑटोमेटिक केवो थई जशे? प्रोटीन अंतस्त्राव। एटले आ प्रोटीन बंधारण धरावता अंतस्त्रावना उदाहरण। एवी रीते बीजू स्टीरोइड, स्टीरोइड एटले लिपिड बंधारण धरावता, लिपिडनो प्रकार छे स्टीरोइड। एक तो स्टीरोइड उदाहरणमां कोर्टिसोल, एड्रिनल ग्रंथिनुं, टेस्टोस्टेरोन, शुक्रपिंडनुं ઇસ્ટ્રાડાયોલ એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, એ અંડપિંડ જે છે એના અંતસ્ત્રાવ। તો આ લિંગી અંતસ્ત્રાવ બધા જે છે, અને એક સ્ટીરોઇડ અંતસ્ત્રાવ ખાસ કરીને જે એડ્રિનલ બાહ્યકવાળા ભાગ જે છે એમાંથી મુક્ત થાય છે, બરાબર। એ બધા અંતસ્ત્રાવો સ્ટીરોઇડ પ્રકૃતિ ધરાવે છે, મતલબ લિપિડ પ્રકૃતિ ધરાવે છે। ત્રીજો પ્રકાર છે આયોડોથાઇરોનિન, મતલબ કે જેના બંધારણમાં આયોડિન આવેલું છે, એ કયા અંતસ્ત્રાવો? તો કે એમાં થાઇરોઇડ અંતસ્ત્રાવો T3 અને T4, બરાબર, ટેટ્રા આયોડોથાઇરોનિન અને ટ્રાયોડોથાઇરોનિન જે છે એ છે આયોડિનવાળા અંતસ્ત્રાવો। ચોથો પ્રકાર છે એમિનો એસિડ વ્યુત્પનો, વ્યુત્પનો મતલબ એમિનો એસિડના બંધારણમાં ફેરફાર કરીએ થોડો એમાંથી બનતા અંતસ્ત્રાવો, તેમાં ઉદાહરણ તરીકે આવે એપિનેફ્રિન એટલે કે એડ્રીનાલિન, એડ્રીનાલિન ને નોરેડ્રીનાલિન બંને આવશે, બરાબર, જે એડ્રીનલ મજ્જક જે છે એના અંતસ્ત્રાવો છે, બરાબર। એટલે યાદ રાખજો હવે ભેગું ન થાય, આ એડ્રીનાલિન એપિનેફ્રિન અથવા બીજું નામ શું છે એનું, એડ્રીનાલિન અથવા બીજો અંતસ્ત્રાવ નોરએડ્રીનાલિન, નોરએડ્રીનાલિન અને એડ્રીનાલિન આ બંને જે છે એ એડ્રીનલ મજ્જકના અંતસ્ત્રાવો છે, એડ્રીનલ મજ્જકના અંતસ્ત્રાવો। જ્યારે કોર્ટિસોલ જે આવી ગયું, કોર્ટિસોલ, બરાબર, કોર્ટિસોલ જે છે એ છે એડ્રીનલ બાહ્યકના અંતસ્ત્રાવ, બે વિભાગના અલગ અલગ પ્રકાર જે છે જોવા મળે છે। હવે મહત્વની બાબત શું છે આમાં સમજવા જોઈએ, જુઓ તો કે જે અંતસ્ત્રાવો પ્રોટીન પ્રકૃતિ ધરાવે છે અને જે અંતસ્ત્રાવો લિપિડ પ્રકૃતિ ધરાવે છે એમાં ફરક શું પડે છે, તો સમજવાની બાબત અહીં થઈ, જુઓ પ્રોટીન પ્રકૃતિ ધરાવતા અંતસ્ત્રાવો આ પહેલો પ્રકાર, બીજો પ્રકાર લિપિડ પ્રકૃતિ, લિપિડ એટલે કે સ્ટીરોઇડ, સ્ટીરોઇડ અંતસ્ત્રાવ, આવા બે અંતસ્ત્રાવ બે મુખ્ય વિભાગ છે। ફરક શું છે તો કે પ્રાણીઓમાં આવેલો કોષ, કોષની બહારની બાજુ આવેલું છે કોષરસ્તર, કોષરસ્તર જે છે તમે ભણી ગયા, કોષરસ્તરના બંધારણમાં આવેલું છે ફોસ્ફોલિપિડ, કોષરસ્તરનું બંધારણી ઘટક શું છે ફોસ્ફોલિપિડ, મતલબ એ લિપિડ પ્રકૃતિ ધરાવે છે। લિપિડ પ્રકૃતિ ધરાવે છે એનો મતલબ શું થાય, તો કે લિપિડ પ્રકૃતિમાં આના પરથી આપણે સમજી શકીએ કે લિપિડ દ્રાવ્ય, લિપિડ દ્રાવ્યનો મતલબ થશે જલવિતરાગી, જલવિતરાગી દ્રવ્યોને પ્રવેશ થવા દે છે, અને જે જલાનુરાગી હોય, બરાબર, જલાનુરાગી, જલાનુરાગી હોય, બરાબર, જલાનુરાગીનો પ્રવેશ સીધે સીધો થતો નથી, જલાનુરાગીનો પ્રવેશ થતો નથી, ત્યાં અટકી જાય। તો જે પ્રોટીન પ્રકૃતિ છે એ કેવા થઈ ગયા, જલાનુરાગી, જલાનુરાગી છે, અને આ કેવા થઈ ગયા, જલવિતરાગી। તો એનો મતલબ શું થઈ ગયો કે પ્રોટીન પ્રકૃતિ ધરાવતા અંતસ્ત્રાવોને બધાને માત્ર કોષની બહાર સુધી જ એન્ટ્રી છે, અહીં સુધી જ એન્ટ્રી છે, એ અંદર જાય નહીં। જ્યારે લિપિડ અંતસ્ત્રાવો શું કામ, તો કે લિપિડ અંતસ્ત્રાવો તો સીધે સીધા અંદર ઘૂસી જાય, શું કામ, કારણ કે લિપિડ પ્રકૃતિ છે, કોષરસપટલ કેવું હોય લિપિડનું બનેલું, એટલે એને અંદર જવા દેશે, આને અહીં સુધી જ એન્ટ્રી છે, આ અંદર સુધી દાખલ થઈ જાય, તો જે જ્યાં સુધી જઈ શકતા હોય ત્યાં જ એના રિસેપ્ટરો હોય, એનો મતલબ શું થઈ ગયો,
કે જે પ્રોટીન પ્રકૃતિ ધરાવતા જેટલા અંતઃસ્ત્રાવો છે એને કોષ્ર સ્તરમાં આવેલા રિસેપ્ટર સાથે જોડાવવું પડશે, અને જે લિપિડ પ્રકૃતિ ધરાવતા જે અંતઃસ્ત્રાવો છે, બરાબર, જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે એ અંદર સીધા દાખલ થઈ જાય, એના રિસેપ્ટરો ક્યાં હોય? કોષ કેન્દ્રની અંદર. તેના માટે કોષાંતરી રિસેપ્ટરોની જરૂર પડે. એટલે આવી રીતે બે મુખ્ય સિદ્ધાંતો જે છે એની જરૂર પડે. કોષમાં અંતઃસ્ત્રાવો દાખલ કોણ થશે? તો યાદ રાખજો, કોષની અંદર જે સીધા દાખલ થઈ જાય એ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે, જે બહારની બાજુ જ ખાલી જોડાય છે એને પ્રોટીન પ્રકૃતિ ધરાવતા અંતઃસ્ત્રાવો છે. હવે જો બીજી બાબત શું, કે જે પ્રોટીન પ્રકૃતિ ધરાવે છે બહાર સુધી જઈ શકે, અંદર નથી જઈ શકતા, તો માહિતી તો આપણે અહીંથી અહીં સુધી પહોંચાડવાની છે. ક્યાં? કેન્દ્ર સુધી. તો પ્રોટીન પ્રકૃતિ ધરાવતા જે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે, બરાબર, પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોને અંદર માહિતી પહોંચાડવા માટે જરૂર પડશે દ્વિતીય સંદેશાવાહકની. દ્વિતીય સંદેશાવાહકો જે આગળ આવી ગયું, બરાબર, એવી દ્વિતીય સંદેશાવાહકોની પ્રોટીન પ્રકૃતિ ધરાવતા ઘટકોમાં જરૂર પડે. આને જરૂર નથી, આને સીધે સીધું કારણ કે તો સીધા દાખલ થઈ જાય છે, એટલે એને વચ્ચે વાહકની જરૂર પડતી નથી. એટલે આ રીતે બે પ્રકારના જે છે એ મિકેનિઝમ જોવા મળે. અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ બે રીતે છે, પેપ્ટાઇડ ક્રિયાવિધિ અને બીજી સ્ટીરોઇડ ક્રિયાવિધિ. એક એક જોઈએ. જો આકૃતિના આધારે આપણે સમજતા જઈએ, જે આગળ સમજાવ્યું છે. જો સામાન્ય રીતે જ્યારે અંતઃસ્ત્રાવો કલા જોડાણ ગ્રાહી એટલે કે મેમ્બ્રેન બાઉન્ડ, પહેલા પ્રકારનો રિસેપ્ટર જે આપણે લીધો છે કે જે કોષસ્તરમાં હોય, એવા રિસેપ્ટર સાથેની પારસ્પરિક અસર જોવા મળે ત્યારે તે લક્ષ્યાંક કોષમાં દાખલ થતો નથી, પરંતુ તે દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન કરે છે. દ્વિતીય સંદેશાવાહકો, ઉદાહરણ તરીકે સાયક્લિક એએમપી, IP3, આઇનોસિટોલ, ટ્રાયફોસ્ફેટ અને કેલ્શિયમ. ઉદાહરણ યાદ રાખવાના છે, પૂછાય છે, બરાબર. શું કીધું? જે અંતઃસ્ત્રાવો મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે એ અંદર દાખલ નથી થતા, કારણ કે અંદર દાખલ નથી શકે, પેપ્ટાઇડ પ્રકૃતિવાળા હોય, એટલે એને દ્વિતીય સંદેશવાહકો ઉત્પન્ન કરવા પડે. આ વાહકોનું કામ શું છે? તો કે અંતઃસ્ત્રાવોની લાવેલો મેસેજ કોષ કેન્દ્ર સુધી પહોંચાડવાનું, જે ત્યારબાદ કોષીય ચયાપચયનું નિયંત્રણ કરે છે. આવું આપ્યું છે આકૃતિ પહેલી. આકૃતિ જે છે એ કઈ પ્રકૃતિ છે? કે આ જે છે આખું પેપ્ટાઇડ ક્રિયાવિધિ દર્શાવેલી છે. આ કઈ છે? તો કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. આ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ છે એ આપણને કઈ રીતે ખબર પડે? ખબર પડી જાય કે આ અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ જ હોય. જો FSH એટલે પિટ્યુટરી, કારણ કે એ અંદર દાખલ નથી થતા. કોની સાથે જોડાય છે? રિસેપ્ટર સાથે. આ રિસેપ્ટર કયું છે? તો કે રિસેપ્ટર કહેવાય કલા જોડાણ. કલા જોડાણ અથવા તો ઇંગ્લિશમાં મેમ્બ્રેન બાઉન્ડ. જો મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય, કોમ્પ્લેક્સ બને, રિસ્પોન્સ વન, પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ, એમાંથી ઉત્પન્ન થાય છે એક મેસેજ, એને નામ આપ્યું રિસ્પોન્સ વન. રિસ્પોન્સ વન્સને પહોંચાડવાનો છે કેન્દ્ર સુધી. કોણ ઉત્પન્ન કરે? તો કે દ્વિતીય સંદેશાવાહક ઉત્પન્ન થાય. અને ઉદાહરણ સાયક્લિક એએમપી, કેલ્શિયમ અને IP3, જે માહિતી લઈને કોષ કેન્દ્રમાં જાય અને કોષ કેન્દ્રમાં એની જે કાર્ય હોય કાર્ય કોષમાં શરૂ થશે. આ પહેલો પ્રકાર, બરાબર. અમે યાદ શું રાખવાનું છે? કે જે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ છે એ માત્ર કોષની અંદર દાખલ નથી થતો, કોષરસ પટલના રિસેપ્ટર સાથે જોડાય, પછી રિસ્પોન્સ ઉત્પન્ન કરે, રિસ્પોન્સ વાહક કરવા માટે દ્વિતીય વાહકની જરૂર પડે, એ વાહક એને મેસેજ અંદર સુધી પહોંચાડે. આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર શું છે? જો જે અંતઃસ્ત્રાવો કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય તો એની સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. ઉદાહરણ તરીકે કયા? તો કે સ્ટીરોઇડ, કારણ કે એ જ અંદર દાખલ થઈ શકે. સ્ટીરોઇડ, આયોડોથાઇરોનિન, આ બંને અંતઃસ્ત્રાવો એ શું કરે? તો કે કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય, જે જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. મતલબ એ સીધા જનીન સાથે જોડાય છે. જનીન ક્યાં હોય? કોષ કેન્દ્રમાં. સીધા કોષ કેન્દ્ર સાથે જ કાર્ય કરે. આવા અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ જીનોમ સંકુલ સાથે આંતરક્રિયા કરી અને રંગસૂત્રોના કાર્ય દર્શાવે છે. એ સીધી સીધા આપણા DNA સાથે જે છે એ બેઠક કરી શકે. ઉત્તરોત્તર જીવરાસાયણિક ક્રિયાઓના પરિણામે દેહધાર્મિક ક્રિયાઓ અને વિકાસને અસર થાય છે, બરાબર. એટલે મહત્ત્વની બાબત શું છે આમાં સમજવા જોઈએ? જુઓ તો કે જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ છે, સ્ટીરોઇડ અને આયોડોથાઇરોનિન, એ કોષાંતર રિસેપ્ટર સાથે જોડાય અને સીધા જનીન અભિવ્યક્તિ નિયંત્રણ કરે, સીધા જીનોમ સાથે આંતરક્રિયા કરે. મતલબ એને દ્વિતીય વાહકની જરૂર નથી. જો આ બીજી પ્રકૃતિ અંતઃસ્ત્રાવ કયો છે? ઉદાહરણ તરીકે ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન એટલે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. એ સીધો ક્યાં દાખલ થઈ ગયો? કોષ કેન્દ્રની અંદર. એનો રિસેપ્ટર ક્યાં છે? ગ્રીન કલરનું, એટલે જોડાણો. અંતઃસ્ત્રાવ ગ્રાહી રિસેપ્ટર સંકુલ ક્યાં છે? તો કે કોષ કેન્દ્ર પટલની અંદર સીધો દાખલ થઈ ગયો. ને ક્યાં અસર કરે? સીધું DNA સાથે. DNA એટલે જીનોમ. જીનોમની સાથે સીધો અસર કરે અને એમાંથી જે જરૂરી કામ હોય એવા પ્રોટીન નિર્માણ કરે અને આવી રીતે પેશીની વૃદ્ધિ અને વિભેદન થાય. મતલબ શું છે?
આમાં સમજવાની બાબત, સ્ટીરોઈડ અંતસ્ત્રાવ જે છે, જો પહેલી આકૃતિ પ્રોટીન અંતસ્ત્રાવ હતી, બીજી છે આ સ્ટીરોઈડ અંતસ્ત્રાવ. આ જે આકૃતિ જે છે બરાબર સ્ટીરોઈડ ક્રિયાવિધિ જે છે, સ્ટીરોઈડ અંતસ્ત્રાવોની ક્રિયાવિધિ, સ્ટીરોઈડ અંતસ્ત્રાવોની ક્રિયાવિધિમાં સમજવા જેવી બાબત શું છે આમાં, તો કે આમાં દ્વિતીય સંદેશાવાહકો, દ્વિતીય સંદેશાવાહકોની જરૂર હોતી નથી. આમાં દ્વિતીય સંદેશાવાહકોની જરૂર નથી પડતી, કારણ કે સીધા કોષરસ પટલ ઓળંગીને સીધા કોષ કેન્દ્રમાં દાખલ થઈ જાય. કારણ કે કેવા છે, સ્ટીરોઈડ છે મતલબ લિપિડ છે, અને ગર્ભાશયનું કોષરસ પટલ, ગર્ભાશય શું કામ કીધું, કારણ કે અંતસ્ત્રાવ ક્યાં કાર્ય કરતું, ગર્ભાશય ઉપર, ત્યાં એના રિસેપ્ટર સંકુલ જે છે કોષો આવેલા હોય. એટલે આ રીતે બંને આકૃતિ યાદ રાખવાની છે, અને બંને આકૃતિના આધારે જે છે આમાં બે પ્રકારના રિસેપ્ટર જે છે ભાગ આવ્યા, એટલે આપણે તફાવતને રીતે પણ આકૃતિ જે છે યાદ રાખી શકીએ. પહેલો પ્રકાર જે છે કયો છે, કે પેપ્ટાઇડ ક્રિયાવિધિ. પહેલો પ્રકાર જે છે થશે પેપ્ટાઇડ ક્રિયાવિધિ, બીજો પ્રકાર જે છે થશે સ્ટીરોઈડ ક્રિયાવિધિ. સ્ટીરોઈડ ક્રિયાવિધિ, સ્ટીરોઈડ અથવા આયોડોથાયરોન. પેપ્ટાઇડ ક્રિયાવિધિમાં શું થશે, તો કે આ પ્રકારના અંતસ્ત્રાવો જે છે એ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે, સાથે જોડાય છે. જ્યારે આમાં સ્ટીરોઈડમાં તો કે એ જે છે એ કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય છે, કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય છે. આ પહેલો તફાવત. બીજો તફાવત, તો કે પેપ્ટાઇડ ક્રિયાવિધિવાળો ભાગ જે છે એમાં દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન થાય છે. આમાં દ્વિતીય સંદેશાવાહકોની જરૂર પડશે, જ્યારે બીજામાં દ્વિતીય સંદેશાવાહકો, દ્વિતીય સંદેશાવાહકોની જરૂર પડતી નથી, એટલે એ ઉત્પન્ન થતા નથી. બરાબર, આમાં અંતસ્ત્રાવ કોષની અંદર, અંતસ્ત્રાવ કોષની અંદર દાખલ થતો નથી, કારણ કે દાખલ નથી થઈ શકતો. જ્યારે આમાં સ્ટીરોઈડ અંતસ્ત્રાવ છે, એટલે અંતસ્ત્રાવ જે છે અંતસ્ત્રાવ કોષની અંદર દાખલ થઈ શકે છે, કોષ કેન્દ્ર સુધી પહોંચી શકે. બરાબર, આ મુખ્ય તફાવત થઈ ગયો. બરાબર, આમાં ઉદાહરણ તરીકે આગળ જે ઉદાહરણ લીધું એ પ્રમાણે, દાખલા તરીકે FSH, અને આમાં ઉદાહરણ તરીકે કોઈ પણ અંતસ્ત્રાવ દાખલા તરીકે લઈ શકીએ ઇસ્ટ્રોજન. સ્ટીરોઈડ અંતસ્ત્રાવ કોઈ પણ હોય એ સ્ટીરોઈડ ક્રિયાવિધિ, અને આ જે છે એ પેપ્ટાઇડ ક્રિયાવિધિ, આ પ્રમાણે બંને જે છે એ કાર્ય કરી શકે. એટલે ત્રણ મેઇન મુદ્દા, ત્રણેય મુદ્દા જે છે એમાં કાર્યપદ્ધતિ અલગ પડે છે, અને કાર્યપદ્ધતિના આધારે બેની મિકેનિઝમ જે છે એ બદલાય છે. એક સીધું કોષ કેન્દ્ર સાથે વહીવટ કરે છે, અને બીજું કોષરસ પટલ સાથે કરે છે. બરાબર, એટલે જેને કોષરસ પટલ સાથે વહીવટ હોય એ સીધા એને દ્વિતીય સંદેશાવાહકોની જરૂર પડે છે, IP3, CMP અને કેલ્શિયમ. આ ઉદાહરણ યાદ રાખવાના છે જેની આમાં જરૂર પડે છે. બરાબર, અને બાકી જે આગળ આવ્યું છે આ પ્રમાણે રાસાયણિક પ્રકૃતિના આધારે વિભાજન કરવામાં આવેલ છે, વર્ગીકરણ. એમાં ઉદાહરણ જે આપેલા છે ઉદાહરણ યાદ રાખવાના છે, કયો અંતસ્ત્રાવ કયા વિભાગમાં સમાવેશ થાય છે. બરાબર, આ સાથે આપણે અંતસ્ત્રાવની ક્રિયાવિધિ ટોપિક પૂરી થાય. બરાબર, એટલે આપણું ચેપ્ટર જે છે આપણું અહીંયા પૂરું થાય છે. બરાબર, ટેક્સ્ટ બુકમાં છે એ પ્રમાણે મેં યાદ રાખવાનું છે, અને આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, અને પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર ન્યૂ લેક્ચર જે છે એમાં સ્ટાર્ટ કરશું.